कान दर्शन बंद कर दीदा तो लांच नहीं से हूं नहीं से लांच खाई से यीशु सात्विक खुराक से पानी ने 100 गणा हुए में गाड़ी ना पी है गरीब ने लोई पी से तो ये गाड़ी लो से घर में काम वाली से नो लोई पी से घर की गाड़ी में ड्राइवर हसे एनो लोई पी से बिल्डिंग में वॉचमैन है एनो लोई पी से तो यीशु आपने करिए से આપણે પાણી ગાડીએ છે તો હું આપણે સાત્વિક થઈ ગયા આ બધું કરીએ છીએ શું કરીએ છીએ આપણે જરૂર નથી પાણી ગાડીમાં પીવાની આ બંધ કરજો એટલે ઘરમાં જે નળમાં પાણી આવશે ને કળાય લઈ જાવ કથા ગ્રંથકાર કહે છે કે કમાવો તો નીતિથી રહેવું તો રીતિથી અને ભગવાન ભજવા તો પ્રીતિથી એટલે કે પ્રેમથી ભક્તિ છે ને ભક્તિ કરો ને એ આપણા માણસના વિચારો ને બદલી નાખે આપણા વિચાર છે ને એ ખરેખર બદલવાની જરૂર છે અને વિચાર બદલાય ને એટલે માણસ બદલાવા માંડે વાલિયામાંથી વાલ્મીકી ક્યારે થયો વિચાર બદલાવાનો થયું કે આજે હું કરું છું તો મારા પાપમાં આવે છે આ ખાય છે પરિવાર બુદ્ધિ છે એને બદલવાની છે એને બદલ વિચારો ને સારા લાવો પોઝિટિવ વિચાર લાવો આટલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી આપણો દેશ ગુજરી રહ્યો છે માતાઓની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે ગાય માતા ભૂમિ નદી આ બધી માતાઓ આપણી ઘરની આપણી જનેતા આ બધી માતાઓ રડી રહી છે તો શું આપણું આપણે ભક્તિ કરીએ છીએ કોઈ પણ માતાને આપણે આંસુ લૂછી ન શકે તો નહીં પણ એટલું કાર્ય કરો કે આપણા થકી એ માતાના આંસુ પડવા ચાહે આપણી માવ હોય કે સામે વાળાની માવ હોય ધરતી માવ હોય ગાય માવ હોય ગમે રાષ્ટ્રનું ભલું ઈચ્છતા હોય ને તો કટ્ટર રાષ્ટ્રવાદી ના હોય આપણી પાસે કઠોર પરિશ્રમ હોવો જોઈએ આપણી પાસે ઘણા કહેતા ભરતા હોય કે આ દેશ અમને શું આપ્યું તો અમે નહીં આપ્યું લે તો તે દેશ શું આપ્યું કે ને આટલા બધા સરકાર જાહેરાત કરી કે તમારો ચૂંટણી સમયનો જે મત આપવાનો અધિકાર છે કિંમતી છે કિંમતી લખે છે આપણો કિંમતી વોટ કિંમતી મત આપણે કોઈને આપવો તો નથી અને પછી કોઈ બદમાશ ચોર લૂંટારો ચૂંટાઈને આવે પછી આપણે કે આ બદમાશો જ આવે એમાં પછી હું આપો લે પણ તો પેલા ગયો તો હારા મળે આપવા પોતે વોટ નો આપ્યો અને ગામને સલાહ આપશે કે આને ન અપાય આને આમ ન કરાય પોતે ગયા નથી આ સમાજની અંદર સાહેબ ધ્યાન રાખજો જેટલા જેટલું નુકસાન આ સમાજને દુર્જનો થયું છે એનાથી વિશેષ નુકસાન સજ્જન માણસથી આ સમાજને નુકસાન થયું છે તમને કદાચ નોયલ હશે પણ આ 100% ની વાત છે સજ્જન માણસોથી જ આ નુકસાન સમાજને દેશને થાય છે કારણ કે સમાજની અંદર સજ્જન માણસો જ ઓછા છે દુષ્ટ માણસો વધારે છે અને જેટલા સમાજની અંદર સજ્જન માણસો ઓછા છે એમાં પણ સક્રિય સજ્જનો કેટલા એમાં હા ઓછા 100 માણસો સારા હોય તો 100 માં 50 ના સક્રિય હોય પાછા 50 ન હોય બેઠા બેઠા જોઈ રહ્યા ભીષ્મ પિતામહની જેમ ધૃતરાષ્ટ્રની જેમ બેઠા બધા સજ્જનો જ હતા ને ચિરહરણ ખાતા ત્યારે ત્યાં ઘણા બધા સજ્જન માણસો બેઠા હતા પણ સક્રિય કોઈ ન હતા પછી મહાભારત રચાય ગઈ નુકસાન સૌથી વધારે સજ્જન માણસોથી થાય છે સજ્જન અને દુર્જન માણસો છે દુષ્ટ માણસો છે એની વ્યાખ્યા તમને સાવ સિમ્પલ સારી ભાષામાં સમજાવ્યું છે કહું સજ્જન
व्यक्ति छे ने हमेशा पहले थी आवे, दुर्जन व्यक्ति पाछळ थी आवे। આપણો આ મોઢું છે ને એની અંદર દાંત અને જીભ, જીભ છે ને સજ્જન છે, દાંત છે ને દુર્જન છે। જીભ જો પહેલેથી જ હોય અને દાંત પછી આવે, દુર્જનો પછીથી આવે। સજ્જનો ઓછા હોય, જીભ ઓછી હોય અને દુર્જનો ઘણા હોય, દાંત ઘણા છે। દાંત છે ને એ કકડાટી બોલાવે, જી આવે ને ચાવી જાય, અને જીભ રામ રામ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ એમ બોલે, એ સજ્જન છે। દાંત બધાને ચાવી જાય તો જીભ શું કરે, બધાને રસ આવે, પધારો પધારો આવા દે, એને રસ્તો આપે છે બધાને। એટલે સજ્જન માણસ સુધી પણ વધારે નુકસાન થઈ રહ્યું છે। આપણે કથાને આગળ જોતા નિમિષારામની અંદર સંતાદિક ઋષિઓને સતપ્રાણી કથા સંભળાવે છે। સંતાદિક ઋષિઓને કહે છે, હે ગુરુવર, પ્રેમ અને પદાર્થની અંદર જે આનંદ મળે એનો ભેદ સ્વયંને આપ બતાવો। ગુરુવર કહે છે કે પ્રેમની અંદર આપણને જે આનંદ મળે એ ક્યારેય એમાં આપણે તૃપ્ત થતા નથી, પણ પદાર્થમાં આનંદ મળે એમાં આપણે તૃપ્ત જલ્દી થઈ જાય છે। શિખંડની વાટકી લ્યો, બહુ ભૂખ લાગી હોય તો વધી વધી તમે કેટલી ખાવ, અડધી વાટકી, આખી વાટકી, બીજી વાટકી, ત્રીજી વાટકી, બે કે ત્રણ વાટકી ખાવ ને તમારું પેટ ભરાય જાય, એનો મતલબ એમ છે કે પદાર્થની અંદર તમે તૃપ્ત થઈ ગયા, પણ પ્રેમ તમે જેટલો આપો એટલો વધતો જાય, જેટલો પ્રેમ આપો ને એટલો લોકો આપણી પાસે આવતા જાય, પ્રેમમાં આપણે તૃપ્ત ન થાય। આ નિયમ છે આપણો, પ્રેમ કેવો છે, આપણી તરસ કેવી છે એની પર વધારે આધાર છે। નિમિષારામની અંદર કથા સંભળાવતા નારાયણ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમ દેવીં સરસ્વતીં વ્યાસં તતોદયા ઉદ્દીરયત। નારાયણ ભગવાનને વંદન, દેવી સરસ્વતીને વંદન, વ્યાસ ભગવાનને વધારે વંદન કર્યા છે। જય સુંદરી સાથે કથાનો પ્રારંભ કર્યો છે। અહીંયા સંકાદિત ઋષિમુનિઓ જે કથા સાંભળે છે એ કોઈ પુણ્ય કમા માટે નહીં, સ્વર્ગ મળે એટલા માટે કથા નથી સાંભળતા, કોઈ આકાશમાંથી વિમાન આવે ને આપણને લઈ જાય એટલા માટે આ ઋષિમુનિઓ કથા નથી સાંભળતા। ઋષિમુનિઓ કથા સાંભળે છે નિજાનંદ માટે, પોતાના અંદરના આત્માના આનંદ માટે થઈને કથા સાંભળે છે। કથાની અંદર આપણને 24 અવતારોની કથા કહી છે। પ્રથમ અવતાર શંકરકુમાર અને છેલ્લો હરિ હરકરી અવતાર। સમય મુજબ આપણે ક્રમશઃ લેતા જઈશું। સુતપ્રાણી કરે છે કે હે સમગ્ર ઋષિઓ, જ્યારે આ ચાર યુગમાં ત્રીજો દ્વાપર આવ્યો ત્યારે પરાશર ઋષિથી અને સત્યવતીથી એક પુત્ર આવ્યા છે અને એનું નામ છે વ્યાસજી। વ્યાસજી ખુદ એક ભગવાનના અવતાર કહેવામાં આવ્યા છે। આ વ્યાસજીએ વેદનો વિસ્તાર કર્યો એટલે એનું નામ વ્યાસજી કહેવામાં આવ્યું છે। બદ્રિકા આશ્રમની અંદર વ્યાસજી રહે છે, બોર ખાઈને પોતાનું જીવન વ્યતીત કરે છે, એટલે એને બીજું નામ બાદનારાયણ રાખવામાં આવ્યું છે। વ્યાસજી એક દિવસ પોતાના વ્યાસાશ્રમની અંદર બિરાજમાન છે, ચિંતાતુર અવસ્થામાં, એને એમ થયું છે કે મેં આટલા બધા પુરાણોની રચના કરી, વેદોની રચના કરી, વિસ્તાર કર્યો, પણ હજી કંઈક ખૂટતું હોય એવું લાગે છે, આટલું બધું કર્યા પછી પણ ખૂટતું હોય। વ્યાસજી લાગ્યું શું કામ કે સમાજની ચિંતા થાય છે, સમાજને આપવા માટે હજી કંઈક ખૂટે છે એવું મનમાં લાગ્યું, અને આપણને હાઈટ બસ એ વિચાર આવે કે હજી એકાદો ફ્લેટ લઈ લે તો હારો, આપણને આ ચિંતા થાય। એક મુંબઈમાં બન્યા હોય એકાદો આપણે દેશમાં બનાવી નાખીએ, ક્યારેક ક્યારેક કઈ તકલીફ પડે, ત્યાં લોકોનો વિચાર નેગેટિવ કેટલા કે અહીં કઈ થાય તો આપણે ત્યાં જવા જાય, પણ થાય હું કામ, પણ હું કામ થાય, આપણા લખાણ એવા છે ને થાય, એટલે આપણે તૈયારી કરીએ ને કે ત્યાં આપણી તૈયારી હોવી જોઈએ,
विदेश में आपने जगह हो विदेश में रहता हो तो क्या आपने इंडिया में आपने बेहतर जगह ले ली हूँ काम जी नमलेम जगह हाय मनमा शंका तो छे इन मतलब आपने ठाकुर जी पर जी विश्वास नहीं सुगम था थासे में बैठो जी व्यास जी ने चिंता था शु करिश देवर्षनाल जुनी त्याग बधारिया व्यास जी ने जो कहे अरे व्यास जी आप चिंता तो रहो सतम अपना चेहरा पर उदासीनता सुवाच व्यास जी कहे के नारद जी पधारो विराज ભગવાન કહે મેં આટલા બધા વેદોની રચના કરી પુરાણો લખ્યા પણ મને બસ સંતોષ થતો સરળ ભાષામાં બધું બોલતો લોકોને સમજાય ભાષા પણ હજી મને એવું લાગે છે કે હજી કંઈક ખૂટે છે નારદજી સૂચના અરે સલાહ આપી કે અરે વ્યાસજી તમે ભલે આટલા બધા વેદોની રચના કરી એટલા પુરાણોની રચના કરી પરંતુ જે જેનાથી પ્રભુની ભક્તિ ઠાકોરજીના ભક્તિ એના ગુણગાન ન હોય એના ભક્તોના ગુણગાન ન હોય એવા ગ્રંથની તમે કોઈ રચના કરી નથી એવા પુરાણની કોઈ રચના કરી નથી એટલે આપ ને એવું લાગે છે કે ખૂટે છે એવા ગ્રંથની આપ રચના કરો કે જેની અંદર પ્રભુના ઠાકોરજીના ભક્તોની પણ ગુણગાન હોય અને એના પોતાના પણ ગુણગાન હોય એવા ગ્રંથની રચના એમ કહી નારદજી પોતાના પૂર્વજન્મની કથા કરે છે કે દાસી સુત્ર હતો નગરમાં સાધુ સંતો આવ્યા અને મારી માં ને બંને એકલા રહેતા હતા ગામના સેવા ચાકરી કરી માં અને ભરણ પોષણ કરતી એક દિવસ મારા ગામમાં સાધુ સંતો આવ્યા ગામવાળા એને સુચિત ઉતારો આપ્યો અને મને એની સેવા ચાકરી પર રાખી દીધા સાધુ સંતોની સેવા ચાકરી કરતો ગામમાંથી પ્રસાદ ભોજન લઈ આવતો એની પતરાવળી ઉપાડતો પતરાવળીમાંથી વધેલું જે ભોજન અન્ન હતો એ લેતો સાધુ સંતોની વધેલું અન્ન હું લેતો એ પ્રસાદ સમજી લેતો એટલે એના વિચારો મારી અંદર આવ્યા છે સાધુ સંતો પ્રત્યે મને પ્રેમ લાગણી થઈ ગઈ મેં કહ્યું કે હું પણ તમારી સાથે આવું સાધુ સંતોએ કહ્યું કે તારી માં જ્યાં સુધી જીવિત છે તારે ન હોય કારણ કે તારી માં માટે તું ખૂબ જ આધાર છે તારી માટે જવાબદારી છે નારદજી કહ્યું ઠીક છે સાધુ સંતો ગયા અને જતા જતા એને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપતા ગયા છે નારદજી કહે કે પછી હું આખો દિવસ સ્મરણ કરતો રહો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય એક દિવસ કુદરતને કરું મારી માં છે એ ગૌશાળા અંદર કામ કરતી હતી અને એને સર્પે દસ દિવસે મૃત્યુ થઈ ગયું મારી માને જે પણ વિધિ દાન હતો એ પૂરું કર્યું પછી તો મારી પાછળ કોઈ હતું નહીં વનમાં જવા ગયું વનમાં જઈ અને એક પીપળાનું વૃક્ષ હતું ત્યાં જઈને બેસી ગયો ધ્યાન લગાવવા માટે વૃક્ષોનો મહિમા હોય છે દરેક વૃક્ષોનો અલગ અલગ મહિમા તમારે ધ્યાન કરવું ને ધ્યાનમાં બેસવું ને તો પીપળાના વૃક્ષ નીચે બેસવું તમારું ધ્યાન છે એમાં પાવર મળશે તમને તમારે તમારું આરોગ્ય સારું કરવું હોય સ્વાસ્થ્ય સારું કરવું હોય તો લીમડાના વૃક્ષ નીચે જઈને બેસવું ધ્યાન એના પછી લીમડો ને ઉમરો એ પણ સારો ઉમરાનો જે વૃક્ષ હોય ત્યાં પણ તમે જઈને બેસી શકો છો આ બધી અલગ અલગ વનસ્પતિ શાસ્ત્રોએ પણ આપણને એની ઉપયોગિતા બતાવી છે ધ્યાન કરતા કરતા નારદજી કહે છે કે મને અંતરનગર પ્રભુના દર્શન થયા પ્રભુએ કહ્યું કે તારી સાધના છે થોડી અધૂરી છે વધારે ભક્તિ કર ભગવાને ત્યાં મને દેવદત્ત નામની વીણા આપી અને પ્રભુનું સ્મરણ કરતા કરતા હું પ્રભુની પામ્યો છું આવી રીતે નારદજી પૂર્વજન્મની કથા કહી અને કહ્યું કે વ્યાસજી તમે ગ્રંથની રચના કરો હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય I don't know.
नारम नारम ददाति नारद।